નમસ્તે, કેમ છો બધા? મજામાં ને? ચલો વાર્તા વાંસળી વાળો. તમે બધાએ વાંસળી તો જોઈ જ હશે. ચલો, એકવાર એક ગામમાં ઉંદરનો કોપ ફાટી નીકળ્યો હતો. એટલે ગામમાં છે ને જાજા બધા ઉંદર આવી ગયા હતા. એ કે જ્યાં જુઓ ત્યાં ઉંદર ઉંદર. ભારે ઉત્પાત મચાવ્યો હતો. બધાને ઉંદર બહુ હેરાન કરતો હતો. કેટલા બધા ઉંદર હતા એ બધાને બહુ હેરાન કરતા હતા. જો તમને ચિત્રમાં દેખાય જ છે, ટીવી ઉપર, માટલા ઉપર, ટેબલ ઉપર, બારી ઉપર, જ્યાં જુઓ ત્યાં ઉંદર ઉંદર. બધી જગ્યાએ ઉંદર છે. એ લોકોને બહુ પરેશાન કરતા હતા. પછી હું તમારા ગામમાં એકાએક ઉંદરને ભગાડી દઈશ. એમાં ગામમાં વાંસળી વાળો આવે છે. એ એમ કહે છે કે હું તમારા ગામમાંથી એકાએક ઉંદરને ભગાડી દઈશ. એ કે તમારે મને છે ને 5,000 રૂપિયા આપવાના છે. એ કે પાકું. એ કે કબૂલ કર્યું. કબૂલ કર્યું એટલે ચોક્કસ કર્યું. એ કે હું તમને એ કે 5,000 રૂપિયા આપીશ. એ કે તમારે ઉંદરને ભગાડી દેવાના. કારણ કે ઉંદરથી ભારે ત્રાસી ગયા હતા. લોકો હતા ને બહુ ત્રાસી ગયા હતા. એ કે ઉંદર ઉંદર જ્યાં જુઓ ત્યાં ઉંદર. બધાને બહુ પરેશાન કરતા હતા. તમને ઉંદરથી તો બીક તો લાગે છે ને. પછી વાંસળીવાળાએ વાંસળી વગાડવા માંડી. એટલે વાંસળી એને છે ને વગાડવા માંડી. જો ચિત્રમાં દેખાય જ છે, વાંસળીના સુરથી જાદુ છવાઈ ગયો. જાદુ છવાઈ ગયો એના અવાજથી ઉંદરને મજા આવી ગઈ. એટલે ઉંદરો છે એ વાંસળીવાળાની પાછળ પાછળ જવા માંડ્યા. અને ઉંદરની પાછળ પાછળ જોવો, તમને ચિત્રમાં દેખાય જ છે, એકાએક બધા ઉંદર વાંસળીવાળાની પાછળ જાય છે. અને વાંસળીવાળો બધા ઉંદરને ગામે બહાર મૂકી આવે છે. ઉંદરની પાછળ પાછળ જાય છે. જો વાંસળીવાળાની પાછળ જાય છે. અને પછી એને ઉંદર છે એને આખો ગામની બહાર મૂકી આવે છે. જો ચિત્રમાં તમને દેખાય છે. પછી ઉંદરને ગામની બહાર મૂકી આવે છે. એ પછી એ વાંસળીવાળો એમ કહે છે કે 5,000 રૂપિયા લાવો. એને કબૂલાત કહી દીધી ને કે લાવો મને મારા 5,000 રૂપિયા. તો એવી વાંસળીવાળો છે ગામ લોકો આગળ પૈસા માગે છે. એ કે લાવો. એ કે મને હવે 5,000 રૂપિયા આપો. તો એ કે 1 કલાકમાં વાંસળી વગાડી દીધી ને 5,000 રૂપિયા હોય. એ કે અમે તને એ કે 5,000 રૂપિયા આપીશું નહીં. અમે તો તને ખાલી 50 રૂપિયા જ લઈ જાય. કે અમે તને 50 રૂપિયા જ આપીશું. એમ ગામવાળા લોકો છે ને ફરી જાય છે. પછી વાંસળીવાળો ખીજાઈ જાય છે. અને ખીજાઈને વાંસળીએ ફરી વાંસળી વગાડવા માંડે છે. તો બધા છોકરાઓને જો વાંસળી બહુ ગમી જાય છે. પછી બધા ગામના છોકરાઓ હોય છે એ વાંસળીવાળાની પાછળ પાછળ જવા માંડે છે. કારણ કે એનો સૂર બહુ સરસ હોય છે. તો ગામના જે છોકરા હોય છે નાના નાના તમારા જેવા, એને વાંસળી બહુ ગમી જાય છે. તેની પાછળ પાછળ જવા માંડે છે. જો ચિત્રમાં તમને દેખાય જ છે. તેમાં ગામના લોકો ગભરાઈ ગયા. એ કે બધા છોકરાને લઈ જશે તો શું થશે. એ કે તેમણે વાંસળીવાળાને કેવડાવ્યું કે અમે 5,000 રૂપિયા આપી દઈશું. એ કે પાછી કબૂલાત કરી કે ચોક્કસ કે અમે તમને 5,000 રૂપિયા આપી દઈશું. અમને અમારા છોકરાઓને પાછા વાળી લ્યો. એ કે અમને પાછા અમારા ગામમાં મૂકી જાવી. કે પછી વાંસળીવાળો હતો એ ગામમાં પાછો ફર્યો. અને પાછે પાછા છોકરાઓ પણ તેની પાછળ પાછળ આવી ગયા. આમ પછી ગામના લોકો જે શરત કરી હતી કે અમે તમને 5,000 રૂપિયા આપીશું, એમને ગામના લોકોએ પાછા 5,000 રૂપિયા આપી દીધા વાંસળીવાળાને. જો તમને ચિત્રમાં દેખાય છે ને 5,000 રૂપિયા આપેલા. પછી સૌને પોતપોતાને બધા છોકરાઓ મળી ગયા. અને વાંસળીવાળો વાંસળી વગાડતો વગાડતો ગામની બહાર વયો ગયો. જો વાંસળીવાળો છે એ ગામની બહાર વયો ગયો. અને પછી પોતપોતાના જો બાળકોને જોઈને બહુ ખુશ થઈ જાય છે. એના પપ્પા મમ્મી છે એ પોતાના બાળકને જોઈને બહુ ખુશ થઈ જાય. તમે સ્કૂલે આવો, સ્કૂલેથી ઘરે આવો તો તમારા મમ્મી ખુશ થઈ જાય ને. એમ જોવો એના પપ્પા મમ્મી જો ચિત્રમાં દેખાય છે ખુશ થઈ ગયા છે. આ વાર્તા ઉપરથી આપને બોધ મળે છે કે બોલેલું ન પાડીએ તો હેરાન ગતિ વેઠવી પડે. જો પોતાએ કબૂલ કર્યું હતું 5,000 રૂપિયા દેવાના, એ ન દીધા તો પોતાના બોલા બાળકોને લઈ ગયું હતું ને વાંસળીવાળો. એટલે ગામવાળાને શું થઈ હતી? હેરાન ગતિ થઈ હતી. મજા આવી ને આ વાર્તામાં વાંસળીવાળો? મજા આવી ને ઉંદર જોવાની? થેન્ક યુ બાળ દોસ્તો.